विधानसभा ने पहला नंबर ने सीट एवी अबड़ासा में कांग्रेस पक्ष तरफ थी चूंटायेला अने हाल में ज राजीनामु धरी भाजपा जोड़ायेला छबील पटेल विरुद्ध नो आक्रोश चरमसीमाए पहुंच्यो छे। भूज नलिया सहित समग्र कच्छ में छबील पटेल ना पुतला दहन अने विरोध प्रदर्शन में हवे मुंद्रा ना कांग्रेसी कार्यकरो पण जोड़ाया छे। मुंद्राना बंदर रोड पर आशापुरा नगर पासे मोटी संख्या में कांग्रेस ना कार्यकरोए एकत्रित थई छबील पटेल ना पुतला नु दहन कर्युं हतुं। पुतळा दहन साथे छबील पटेल हाय हाय ना नारा लगावी उपस्थित कांग्रेसी कार्यकरोए पोतानो विरोध प्रकट कर्यो हतो। पक्षपलटो करी अबड़ासानी प्रजा साथे विश्वासघात करनारा पूर्व धारासभ्य छबील पटेल सामे अबड़ासा विधानसभा सहित मुंद्राना आगेवानो अने मतदारोनो आक्रोश चौथा दिवसे पण जारी रह्यो हतो। कांग्रेसना आगेवानोए छबील पटेल विरुद्ध भारे नाराजगी व्यक्त करी हती। त्यारे सांभळीए नलिया अने मुंद्राना कांग्रेसी आगेवानोना प्रतिभावोने। છબીલભાઈએ જે અચાનક કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા, ખરેખર અબડાસા વિસ્તાર છે એમાં સૌથી વધારે લઘુમતી પ્રજા છે, ખરેખર લઘુમતી સાથે દ્રોહ કરેલું કહેવાય, કારણ કે એમને જો જીત મળી હોય તો અબડાસામાં મુસ્લિમ સમાજે એમને ઘણા બધા ખોબે ખોબા મત આપ્યા હતા અને અચાનક લોભ લાલચમાં આવી અને જે આ પગલું ભર્યું છે એને જિલ્લા કોંગ્રેસ વખોડી કાઢે છે। રાજીનામા કે સમજી લો કે છબીલદાસે દગો કર્યો છે પ્રજા સાથે, બરાબર, અને પ્રજાએ એટલો બધો એને આપ્યો સહકાર, છતાં પણ એ દગો કર્યો વેચાયા છે પૈસાથી, બરાબર, અને પ્રજા એને લોકસભા અને વિધાનસભામાં જડબોતો જવાબ આપશે। છબીલભાઈ પટેલે આમ તો જોવા જઈએ કોંગ્રેસ પક્ષ એક ગાંધી વિચારધારા ગાંધીજીનો વિચારધારી પક્ષ છે અને આ ભાજપ પક્ષ ગોડસેનો સંઘ, ગોડસે નથુરામ ગોડસે સંઘપતિ હતા, સંઘના વિચારધારાવાળા માણસો હતા અને ભાજપ પક્ષ આવી રીતના કહે છે કે મોદીનો ક્રેઝ ચાલુ છે તો પછી આ કોંગ્રેસી ધારાસભ્યોને લાલચ આપી અને ખરીદી શું કામ રહ્યું છે? હકીકતમાં એ ભાજપ પક્ષ હાર બારી હાર જોઈ રહ્યું છે, એના હિસાબે આવી રીતના તોડફોડ અને તોડજોડની નીતિ અપનાવી રહ્યું છે। આમાં સમાન રીતે ધારાસભ્યની ભૂમિકા મહત્વની હોય છે। છેલ્લે જે એક તો પાછોતરો વરસાદ થયો એટલે ખેત પેદાશ આ વિસ્તારમાં નહીવત થઈ, રોજી રોટીનો પણ પ્રશ્ન છે, એવી રીતે પીવાના પાણીનો પણ પ્રશ્ન છે। સૌથી જો વધારે જો સમસ્યા હોય તો મુગા ઢોરોની છે, પશુઓની છે, અને અહીંનું જે પશુ અત્યારે સીમતાળમાં પાછોતરા વરસાદને કારણે ઘાસ એટલું બધું થયું નહીં, અત્યારે તો ઘાસ બિલકુલ અદ્રશ્ય થઈ ગયું છે। અબડાસાનું જે 1 લાખનું પશુધન છે એના માટે ઘાસચારાની વ્યવસ્થા તાકીદે કરવી જોઈએ, પણ અત્યારે અમારો આ જે વિસ્તાર જે 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 છે અબડાસા જેમાં લખપત અને નખત્રાણા તાલુકો પણ આવે છે એ ધારાસભ્ય વિહોણો થઈ ગયો છે। પહેલી ચૂંટણી માંડવીમાં જ્યારે જીત્યા છબીલભાઈ ત્યારે દરબાર લોબી અને મુસ્લિમ લોબી આ બે લોબીઓએ જ એમને જીતાડ્યા હતા, એમના ભેગા ત્યારે પટેલ હતા નહીં, હવે કદાચ પટેલ હશે પણ ત્યારે પટેલ નહોતા, આ બે જ કોમોએ એમને અહીંયા ધારાસભ્ય તરીકે લઈ આવ્યા હતા સુરેશ મહેતાને હરાવીને, તો આટલું બધું જો પ્રજાએ એને મત અને આટલો વિશ્વાસ રાખ્યો હોય કોંગ્રેસમાં તો એ મત એમને જે મતના વિશ્વાસઘાત કર્યો છે એ વિશ્વાસઘાત ક્યારે પાર્ટી અને પ્રજા માફ નહીં કરે। છબીલભાઈ પટેલ મોડાસાના છે, પહેલાં તો કચ્છના છે નહીં, કચ્છમાં એમને ટિકિટ મળી એ એનો અહોભાગ્ય હતો। માનનીય શંકરશ્રી વાઘેલા એ જે અહીંયા એમને ટિકિટ અપાવી અહીંયા જેમને જીતાડ્યા એ જ શંકરશ્રી વાઘેલાના એમણે પીઠ પાછળ છૂરો ભોંક્યો છે, જે આ ખરેખર ખોટું કહેવાય અને કોંગ્રેસનો પણ એણે હાનિ કરી છે અને આ સબ આ બધું અમે અહીંથી વખોડી કાઢી છે। હવે તાલુકાની અંદર તો આખી પ્રજા, આખા તાલુકા, 3 તાલુકાની આપણી પ્રજા છે, અબડાસા, નખત્રાણાની, લખપત, એ બધે ઠેકાણે એની વાતો, બધા લોકો એવી વાતો કરે છે કે આપણી સાથે દગો થયો છે। પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે નખત્રાણામાં કાળા વાવટા દેખાડી વિરોધ કરનારા અબડાસા યુથ કોંગ્રેસના પ્રમુખ જુવાનસિંહ જાડેજાને જાનથી મારી નાખી કારકિર્દી ખતમ કરવાની ધમકી આપતા જુવાનસિંહ દ્વારા નખત્રાણા પોલીસને લેખિત ફરિયાદ કરાઈ હતી। તેમજ છબીલ પટેલના સાગરિત એવા નરેશ મહેશ્વરીએ જુવાનસિંહની શારીરિક અક્ષમતાની મજાક ઉડાવી મારી સામે વિરોધ કરીશ તો તને ક્યાંયનો રહેવા નહીં દઉં તેવી ધમકી આપી હતી।
તો બીજી તરફ છબીલ પટેલે પણ શુક્રવારે જુવનસિંહ જાડેજા અને નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય અશ્વિન રૂપારેલ સામે કરેલી ફરિયાદ બાદ તેઓની ધરપકડ કરાઈ હતી. ભુજ એ ડિવિઝન પોલીસે 12 ફેબ્રુઆરીના ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં લોરિયા ગામના નાસ્તા ફરતા આરોપી ગુમાનસિંહ સોઢાને શુક્રવારે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી ગુમાનસિંહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો શુક્રવારે પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આરોપી છનુભા સોઢાને પણ પકડી પાડ્યો હતો. દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આ ઇસમ પાસેથી દારૂનો રૂપિયા 10,500નો મુદ્દા માલ પણ પોલીસે ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિદેશી દારૂમાં પકડાયેલા ગુમાનસિંહ પાસેથી પોલીસે અગાઉ 72,900નો વિદેશી દારૂની બોટલોનો જથ્થો પકડી પાડ્યો હતો અને નાસી છૂટેલા આરોપીની પોલીસે સઘન શોધખોળ ચલાવી રહી હતી. બાર 2-14ના રોજ આ ગુમાનસિંહ ખેતાજીના કબજામાંથી કુલ 72,900નો પ્રોબિશનનો ઇંગ્લિશનો મુદ્દામાલ ની રેડ થતાં આ કામના આરોપી ગુમાનસિંહ ખેતાજીને કાલે રાત્રે 10 વાગે આ ગુનાના કામમાં અટક કરવામાં આવેલ છે. એ જ તબક્કામાં એ જ દિવસે અમોએ લોરિયા ગામની સીમની અંદર એક ચાલુ ભઠ્ઠી પકડવામાં આવેલી અને એમાં ચનુભા રાણા સોઢા નાઓ એ કુલ 10,500નો પ્રોબિશનનો જથ્થોની ભઠ્ઠી કરતાં પકડાવવાના બાકી હતા, જેઓને પણ ગઈકાલ રાત્રે 10:30 વાગે આ ગુનામાં અટક કરવામાં આવેલ છે. કચ્છના નાના રણની કાંધીએ આવેલા શિકારપુરમાં આશરે 17-18 હજાર એકર જમીન મીઠા ઉત્પાદન માટે સરકાર દ્વારા લીઝ પર આપવામાં આવી છે. મીઠાના આ એકમોમાં આજુબાજુ 15 જેટલા ગામોના આશરે 50,000 જેટલા લોકોને રોજીરોટી મળે છે અને મીઠા ઉત્પાદકો દ્વારા કાયદેસરમાં મીઠું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો ગુડખર અભયારણ્યના નામે ન્યૂઝપેપરમાં અહેવાલો આપીને મીઠા ઉદ્યોગકારો પાસેથી નાણા પડાવતા હોવાનો આક્ષેપ કરાયો હતો. તેમજ જંગલ ખાતા દ્વારા મીઠાની લીઝ ધારકોને નોટિસ પાઠવતા મીઠા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ અંગે ધી શિકારપુર મરીન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. અમારા 15 વર્ષથી ચાલુ છે કાકા. કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા જી અમે, એટલે કલેક્ટર સાહેબને હવે મળવાનું છે. હા, અમારી માંગ એ કે અમારા લીઝવાળા કારખાના છે એને તમે ચાલુ રાખો. અમે એવી નંબર રજૂઆત કરવા આવ્યા છીએ કે જેમને લીઝ મંજૂર થયેલી છે, જેઓના કારખાના ચાલુ છે, જેમને કલેક્ટર સાહેબે જે લીઝ મંજૂર કરેલી છે એમને કોઈ પણ કોઈ પ્રમાણે ડિસ્ટર્બ ન કરે. અને અત્યારે ઓલરેડી ગયા વર્ષે જે અતિવૃષ્ટિ થયેલી છે એમાં ઓલરેડી નુકસાન બહુ થયેલું છે. હવે અત્યારે કોઈ પ્રશ્ન જે ઊભા થાય તો અમારા કારખાનો દિવસોને દિવસ લેટ થતા આવે છે. અમારે આ પરિસ્થિતિમાં આજની તારીખમાં ઉત્પાદન શરૂ થઈ શક્યું નથી, જ્યારે વરસાદની સીઝન આપણે મીઠાની સીઝનની માત્ર 3 મહિના રહ્યા છે. નુકસાન થશે આની તો સંખ્યા કરોડોમાં થાય. આવો આટલી 17,000 એકર જેટલી જમીન મંજૂર થયેલી, 17,000 એકરમાં જે કારખાનાઓ ચાલુ છે બધા, જે જેની લીઝ મંજૂર થયેલી છે એમાં તો એની આખા આંકડો તો કરોડોમાં જાય. વધુ સમાચારો આગળ પણ જોઈશું પરંતુ આ વિરામ બાદ.